મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે આદિવાસી યુવા સંગઠનના નેજા હેઠળ ગુજરાત સરકાર દ્વારા કડાણા જળાશય આધારિત દાહોદ જિલ્લામાં પાણી પહોંચાડવાની સરકારની યોજનાનો સંતરામપુર તાલુકાના ખેડૂતો દ્વારા વિરોધ કરાયો હતો. મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામમાં આદિવાસી યુવા સંગઠનના નેજા હેઠળ એક ભવ્ય ગ્રામ સભા રાખવામાં આવી હતી, જેમાં ઉખરોલી, સિમારિયા, ખેડાપા, મોલારા, કોતરા, બટકવાડા, તિમલા, ભંડારા ગામના ખેડૂતો હાજર રહ્યા હતા. આ ગ્રામ સભામાં નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજિત રૂપિયા 1200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી કડાણા જળાશય આધારિત દાહોદ જિલ્લાના તમામ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટેની યોજનાનો સંતરામપુર તાલુકાના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 1200 કરોડના ખર્ચે તૈયાર થનારી આ યોજનામાં વાપરવામાં આવી રહેલી લોખંડની પાઇપને જમીનમાં ઉતારવા માટે ખેડૂતોની જમીનમાં આડેધડ ખોદકામ કરી ખેતી લાયક જમીન બગાડી નાખવામાં આવી રહી છે, જેના કારણે ચોમાસુ, શિયાળો, ઉનાળો પાક લેવામાં ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. તો પહેલા પીવાનું તેમજ સિંચાઈનું પાણી આપો, પછી જ યોજના આગળ જશે, નહીં તો આ યોજનાને અહીં જ રોકી દેવામાં આવશે તેવું જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે સંતરામપુર તાલુકાની પ્રજા વરસાદ આધારિત ખેતી ઉપર નભતી પ્રજા છે. ચોમાસા પછી આ ગામડાઓમાં રોજગારી ન મળતા પૂરા પરિવાર સાથે ગામડાનો આદિવાસી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં મજૂરી કરવા લાગી જાય છે. ઘરઆંગણે રોજીરોટી ન મળતા અહીંનો આદિવાસી ખેડૂતો અકળાઈ ઉઠ્યો છે, જેના કારણે આદિવાસી સમાજના આગેવાનો ઝવેરભાઈ ખરાડી, લાલાભાઈ ખરાડી, મણિબેન ડામોર, રાયસિંહભાઈ પારગી, હેમંત દેપેશ, પવન ડામોરે હાજર ખેડૂતોને સરકારની આ યોજનાનો પૂરજોશમાં વિરોધ કરવા માટે ભારે આહવાન કર્યું હતું. આ યોજનાના કોન્ટ્રાક્ટર દ્વારા ઉનાળાની સમયે 30-30 મીટર જમીન ખોદી નાખી સોના જેવી ખેતીની જમીન બગાડી નાખી સંતરામપુર તાલુકાના ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચાડતા સરકાર કોઈ વળતર ચૂકવવામાં ન આવતા વિસ્તારના ખેડૂતો ક્રોધે ભરાયા છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ગુજરાત સરકાર દ્વારા દાહોદ જિલ્લાના માણસોને ખુશ કરવા માટે કડાણા જળાશય આધારિત પાણી પહોંચાડવાની યોજના જે અમલમાં મૂકવામાં આવી છે, તેમાં દાહોદ જિલ્લાના કબૂતરી ડેમ, એક લીમખેડા જિલ્લો ખાલી ડેમ, કાલી ડેમ 2, માછુલાલા પાટા ડુંગરી જેવા ડેમોને તળાવો ભરવા માટે સરકાર દ્વારા કરેલી યોજના સામે સંતરામપુર તાલુકાના ભંડારા, ઉખરેલી, સુરપુર, કોતરા, સગવાડિયા, મોલારા, બટકવાડા, ટીમલા, નાની ક્યાર જેવા અનેકવિધ ગામોના ખેડૂતો દ્વારા કડાણા ડેમનું પાણી સંતરામપુર તાલુકાના ખેડૂતોના ભોગે દાહોદ જિલ્લાના માણસોને ખુશ રાખવા માટે સરકાર યોજના કરી છે, તેનો સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. સંતરામપુર તાલુકાના ખેડૂતોના ભોગે દાહોદ જિલ્લાના ખેડૂતોને જો પાણી આપવામાં આવશે તો અમે ખેડૂતો ધરણા કરીશું, ઉપવાસ કરીશું. જરૂર જણાય તો આવનારા દિવસોમાં સંતરામપુર તાલુકાના આદિવાસી ખેડૂતો આત્મવિલોપન કરતા અચકાઈશું નહીં અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારને રહેશે તેવી ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારાઈ છે. આના માટે અમારે જે કરવું પડે, ફના થવું પડે તો ફના થઈશું, મરી જવું પડે તો મરી જઈશું, આપઘાત કરવો પડે તો આપઘાત કરીશું, ફાંસીને માછડે ચડાવશે ને સરકાર તોય અમે ફાંસીને માછડે ચડવા તૈયાર છીએ, એવું આંદોલન, ઉગ્ર આંદોલન કરીને અમે આ પાણી માંગવાના છીએ. હા, સરકારે સમજી જવું જોઈએ કે ભાઈ આ નાની સરખો ચિનગારી એક દિવાસળીની આગ લાગી છે ઉખરેલી કે આ સંતરામપુર તાલુકા, તો હકીકત શું છે એને અધિકારીને મોકલવા જોઈએ તાત્કાલિક કે ભાઈ આ નાનીસોની વાત નથી, કાલે ઉઠીને મોટું સ્વરૂપ ધારણ કરે એના કરતાં ખેડૂતોની માંગણી છે અને જો વ્યાજબી હોય તો આપી દો. સરકારે સરકારના અધિકારીઓને સૂચના કરવી, સરકારે કેમ બેરાકાને બેહી રહી સરકાર ત્યાં સુધી? શું અમારે આંદોલન કરવું ત્યારે જ પાણી અમને મળે? શું અમે એની ઉપવાસ કરીએ ત્યારે જ આંદોલન મળે? શું આ એક રીત થઈ ગઈ છે સરકારની કે આંદોલન કરવા મને ટેવાયેલા ટેવડાવે છે જાતે કરીને? શું આ નાની સરખી અમારી રજૂઆત સરકારના ધ્યાન પર નહીં આવતી હોય? અને જો આવતી હોય તો અમે આમાં જોવાના છીએ, અમને પણ ખબર પડી જાય કે ભાઈ આ નાની ચિનગારી છે સરકારે સાંભળી કે કેમ, અને ના સાંભળી અને આંદોલન કરવાનો વારો આવશે ત્યારે અમે સાંભળી લઉં, ચોક્કસ અમને ખબર પડી જશે આ સરકાર અમારી વાત સાંભળતી નથી, જેથી અમારે આંદોલન કરવાની વાત નો બતાવી. મારું એટલું જ કહેવું છે કે આ ગામમાંથી જે પાણી ગયા છે તો સરકારે અમને અંગ્રેજોના શાસનની યાદ અપાવી છે, અમને કંપનીઓમાં હસ્તક મૂકી દીધા છે, અમને વળતર સરકાર નથી આપતી, સરકાર આપી રહી છે. શું સરકાર અમને વેચી માર્યા આ સમયમાં? એમ આજે 150 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું, હવે ફરી પાછું આ ભાજપા રાજ કરવા બેઠું છે. સ્થાનિક ધારાસભ્ય અમારો આ વિસ્તારનો છે અને ઉપરથી એમ કહે છે કે રજૂઆત કરો મને, તો એ દેખતો નથી એના ગામમાંથી એના કુટુંબીઓની જ જમીન જઈ રહી છે. શું એ ભાજપમાં ચૂંટાયેલો છે એટલે નથી બોલતો સરકાર સામે? આવનારા સમયમાં જો આ કામ બંધ નહીં થાય ને સરકાર અમને વહેલી તકે ખાતરી નહીં આપે તો આવનારા સમયમાં જો કોઈ ખેડૂતે આત્મવિલોપન કર્યું તો આ વિસ્તારની અંદર જે દાવાનળ ફાટી નીકળશે ને એની સગળી જવાબદારી સરકારની રહેવાની. અને હવે પછી આ જે કંઈ કામ ચાલી રહ્યું છે એ સદંતર કામ બંધ કરાઈ દેવું, સરકાર અમારી પાસે આવે, અમે સરકાર પાસે હવે જવા નથી માંગતા. પાછળ જે તમે બોર્ડ પર જોઈ રહ્યા છો
એ બંધારણની કલમ અનુસાર અમે આ જમીનના માલિક છીએ તો અમારો હક અમને પૂછીને આપે. અમારે ભીખ માંગવાની વાર્તા લઈ લઈને અમને શું મજૂરત ગણી રહી છે કાયમ માટે? સીધું ગણિત છે સાહેબ, આ વિસ્તારને જો પાણી નહીં આપવામાં આવે ને તો મૂળ પરિણામ એ છે કે 5-10 વર્ષ પછી આ ડેમ ફરી પાછો વધારાનો છે, એટલે જ પાણીમાં સમાવેશ નથી કરતા. આ દેખીતી વસ્તુ છે. અમારો શિક્ષિત વર્ગ અને શોષિત વર્ગ આ બંને આ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે, પણ લોકો ડરેલા છે. અમારો સમાજ આજે આટલા વર્ષો પછી શોષિત, પીડિત, નહીં બોલનારો, અભણ એવો સમાજ છે. એટલે પણ જે દિવસે જાગશે ને તો હું કરીને જે ચાલુ કરશે ને સાહેબ કિકેરી, તો આ સરકારને ઘેર જ મૂકી દેશે. દિવસોમાં અમે ભૂખ હડતાલ પર ઉતરવાના છીએ, રેલી કાઢીશું, અને તેમ છતાંય જો આ સરકાર નહીં જાગે તો અમે સરકારે કલ્પના પણ નહીં કરી એવા કાર્યક્રમો કરીશું. કદાચ શક્ય બનશે તો સામૂહિક આત્મવિલોપનનો પણ અમારો કાર્યક્રમ હશે. આ સરકારને ખુલ્લી ધમકી છે અમારી. અમીન કોઠારી સાથે NS ગુજરાત ન્યૂઝ સંતરામપુર.